સંસ્કાર વિદ્યા મિત્રો જો આપણે આજે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ જે ચાલી રહી છે એના અમુક ભાગ જે ખરા બરાબર આપણે પૂરા બોલાયેલા છે અને જોયા પણ છે હવે આગળ ગઈ વખતે સંખ્યા રેખા પર નિદર્શન કરી કોઈ સમય સંખ્યા એના વિશે અભ્યાસ કર્યો આજે કોઈ બે સમય સંખ્યા આપી એની વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય છે પરંતુ એમાંથી આપણને અમુક વખતે પાંચ સમય સંખ્યા સુધી વચ્ચેની દસ સાત આવી રીતના પૂછતા હોય છે તો એના આધારે જે દાખલા ખરા એ સ્વદેવથીના અને પાઠ્યપુસ્તકના જે છે અહીંયા બોર્ડ પર કરાવું છું બરાબર છે તો એ તમારે બધું ધ્યાન આપવાનું છે બરાબર છે ખાસ કરીને તો શરૂઆત કરીએ પહેલું એક સ્વાધ્યાય છે પહેલા અહીંયા જે કરીએ ચલો શરૂઆત જો પાઠ્ય પુસ્તક હોય એક્ઝામ્પલ છે ઉદાહરણની અંદર જો વિદ્યાર્થી નાય તમે તો કોમન છે અને આપણે જે અહીંયા રીત કરાવીએ છીએ એ રીતમાં તમારા નવમા ધોરણ અને દસમા ધોરણની અંદર પણ કામમાં આવવાની છે એવી છે એટલે એ રીત કમ્પ્લેટલી તૈયાર કરી દેવાની બહુ સહેલું છે ધ્યાન આપ શરૂઆત કરીએ પહેલી રકમથી એક્ઝામ્પલ નંબર એક કે બે ના છેદમાં ત્રણ જો સમય સંખ્યા વિશે કહ્યું કે જે સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપમાં હોય એવી તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ અને p q a z માં લઈ લેવાય પણ q is not equal to 0 n માં પણ લઈ શકો અને z એટલે પૂર્ણાંક સંખ્યા કે ઘણી બધી છે ધરો કેટલી ઋણ છે 0 વિધાન બરાબર p બરાબર તમે 0 લઈ શકો q બરાબર 0 લેવાનો નહીં એવું સમય સંખ્યાનું સ્વરૂપ છે બરાબર છે તમે આગળ ભણેલા છે અથવા તો આપણે કેટના કામ કરવું છે અહીંયા જવાબ આપણે શરૂઆત કરીએ છીએ તો બે ના છેદમાં ત્રણ અને ચાર ના છેદમાં પાંચ આ બે સંખ્યા આપી આ બંને વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા આપણે શોધવાની તો શરૂઆતનું સ્ટેપ જે છે ખાસ ધ્યાન આપજો શરૂઆતમાં આ બંને સંખ્યાઓ જોવાની આ બંને સંખ્યાઓ જોતા એવું માલુમ પડે કે બે ના છેદમાં ત્રણ અને ચાર ના છેદમાં પાંચ માં આ ઉપર જે છે અંશ કહેવાય અને નીચે જે આ સંખ્યાઓ છે એને આપણે છેદ કહીએ છીએ એક ત્યાર મિત્રો છેદ કહીએ છીએ તો આ ત્રણ અને પાંચ જે છેદ છે એ બંને સંખ્યાની અંદર અલગ અલગ આપણે સૌ પ્રથમ શું કરવાનું તો કે આ જે છેદ કરવું આ ત્રણ અને આ પાંચ એ બંને જે આ સંખ્યાના છેદ છે એને આપણે સમાન બનાવવાના છે છેદ સરખા બનાવવાના એને ગણિતની ભાષામાં સમસીડી કહેવાય સમસીડી બરાબર છે આપણે સંખ્યાઓ જે ભણેલા છે કે સમસીડી એટલે શું કે જે બે સંખ્યાઓ હોય ને એના જે છેદ સરખા હોય તે બંને એકબીજાની સમસીડી સંખ્યાઓ કહેવાય એટલે આ રીતના આપણે કામ કરવાનું જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરું એના કરો જે લખતો જઈશ સમજાવું એટલે તમને વધારે ખબર પડે તો તમે એના ધ્યાન આપજો સૌ પ્રથમ સ્ટેપ શું આપણે તો કે જ્યારે આપણે પૂછાય કે આ છેદના સરખા બનાવવાના ઘણી વાર આગળ છેદ સરખા આપેલા હોય પછી હું ત્યાં આગળ સ્ટેપ પર કે શરૂઆત થી કામ કરી દેવાનું બરાબર તો આગળ સમજાવતો જ હતો મેં તો શરૂઆત કરીશું તો કે એના છેદમાં ત્રણ અને ચાર ના છેદમાં પાંચ ને સમ છેદી એનો મતલબ હું ગુજરાતી લખું છું કે ભાઈ છેદ સમાન બ્રાહ્મણ સંછેદી બનાવતા અથવા કરતા આવી યાદ રાખો આ જે છે ત્રણ અને પાંચ છે સરખા નથી સરખા બનાવવા માટે શું કરવાનું કે અહીંયા પ્રોસેસ સાઈડ જો ચલો શરૂઆત કરી પહેલા પણ થઈ પહેલા અહીં જે બે ના છેદમાં ત્રણ કોણ બે ના છેદમાં ત્રણ એને અમુક સંખ્યા વડે ઉપર નીચે ગુણી છે કેવું તો કે અહીંયા અને અહીંયા કોઈ વડે ગુણવા કોના વડે ગુણી જોવા દો અહીંયા જે હોય છે એના વડે ગુણ્યા પણ યાદ રાખો
અહીંયા કેટલા છે 5 તો 5 વડે તમે ઉત્પન્ન છે કોની ના કાકા આપણે શું ત્રણ પંચા 15 લસાઅ એટલે 20 લીધા એટલે અહીંયા જે સંખ્યા હોય નાના સંખ્યા જે હોય ફિક્સ જ રાખવાનું તમારે એના માટે ભૂલી ના જાવ તો અહીંયા 5 વડે ભૂલી અહીંયા 5 વડે ભૂલી તો શું થશે 5 2 10 6 5 કરી 15 ચલો એક વાત મળી ગઈ એટલે આપણે જે આ એક સંખ્યા બે ના સંખ્યા 3 છે એના આપણે સમૂહ અહીંયા 5 5 વડે ગુણ્યા ચલો એક આ સંખ્યા મળી ગઈ હવે શું કરીએ અને અને બીજી સંખ્યા કઈ 4 ના છેદમાં 5 4 ના છેદમાં 5 કોણ વડે ગુણ્યા તો જો અહીંયા 4 ના છેદમાં 5 છે તો બીજી સંખ્યા કઈ છે આ પહેલી આપણી બે ના છેદમાં તો એના આ જે 3 છે ને એના વડે ગુણ્યા તો અહીંયા 3 વડે ગુણ્યા અહીંયા 3 વડે ગુણ્યા કોઈ પણ સંખ્યા વડે ગુણ્યા તો હું પાછો આપું બોલ કરું છું તો કે આનો બધો ભાઈ સમજાવ છો જોડી કે મારે કે તમે પ્રોગ્રામ કરવાનું છે આપણે ચોરસ કરે તો સમજાવવા માટે કે ઇસાન ઇસાન કે કે નો કસાન કે કે ના એટલે એના સ્કીમમાં તો અને જ્યાંના છે તો પાર્ટને સમસેગી બનાવવા માટે શું કરવું પડે છે સરખા બનાવવા માટે તો જો તમે પહેલી આ સંખ્યા લો કે મિત્રો તો આના સ્કીમમાં જે સંખ્યા છે ને એના વડે ઉપર નીચે ગુણ્યા તો જો બે ના સ્કીમમાં તો નામ કે 5 વડે ઉપર નીચે ગુણ્યા તો આ એ રીતના તમે જો કીધું કે આ સંખ્યા લો તો જ્યાંના સ્કીમમાં 5 તો અહીંયા જે સંખ્યા આના ઉપર નીચે ગુણી નાખો તો જો 4 કરે 15 આમળી ગયો ચલો આટલું કામ પેલું કરવાનું હોય છે ક્યારે જ્યારે પણ આટલો પૂછાય એની અંદર શેડ અલગ અલગ રાખી નાખાય ત્યારે તમારે એને છમ સેડી એટલે કે સમાન શેડ દ્વારા બનાવવા પડે સૌ પ્રથમ આ શેડ કરવાનું હવે આગળ જો કે બેન્યો આટલા સ્ક્રીન તમને ખબર પડી ગઈ હશે બરાબર આપણે જે કામ કર્યું છે હવે આપણે નવું કામ કરવા જઈએ છીએ કે એમની પછીની સંખ્યાઓ શોધી દે એના માટે આપણે આ બંનેનો ઉપયોગ કરીશું ચલો એના સંખ્યા ક્રમ છે એના સંખ્યા 5 વચ્ચે આવતી 5 સંખ્યા સંખ્યા કેટલી સંખ્યાઓ શોધવાની છે 5 જો 5 સંખ્યા સંખ્યા શોધવાની હોય તો આપણે આ જે રીત સમજી કહું છું એન વાળી તમારે તૈયાર જ કરવાનું છે આગળ બધી સંખ્યા તો લખો અહીં એન એન કે સ્મોલ એન હવે આ એક રીત છે તમે ઉપર એન લખી શકો કે જો પરંતુ આ એન વાળી એક છે એમાં સિમ્પલ યાદ રાખવાની છે કે એન એટલે નંબર નંબર કહેવાય ના તો કે તમારે વચ્ચે કેટલી શોધવાની છે આ એન છે ને એ વચ્ચે કેટલી શોધવાની છે કે એના કરવા તો આપણે કે શોધવાની છે 5 એટલે કોણ અહીંયા એન બરાબર 5 સિનારી આવા એન બરાબર 5 કેમ તો અહીંયા પણ 7 આવે 7 કેમ 8 આવે 8 10 આવે 10 કેમ એટલે કે એન બરાબર કેટલા કરે આપણે 5 કેમ 5 કરે કેમ કે વચ્ચે કેટલી સંખ્યા છે તો શોધવાની છે 5 જ શોધવાની એન ઇક્વલ ટુ 5 અને લખવાનું હવે n plus 1 બરાબર i plus 1 equal to 6 આવતા અહીંયા કોઈ પણ વસ્તુ આવે એટલે અહીંયા n બરાબર કોઈ પણ સંખ્યા હોય એની હંમેશા n plus 1 કરી દેવાનું એટલે કેવું હંમેશા 1 ઉમેરી દેવાનું એટલે કે n plus 1 બરાબર 5 વત્તા 1 બરાબર કેટલા થાય 6 એટલે બોલે n equal to 5 n plus 1 n plus 1 એટલે શું આમાં જે પણ 1 ઉમેરે માત્ર 1 6 સિમ્પલ છે તો અહીંયા કદાચ 7 આપી હોય તો તમે 7 ઉપર 7 વત્તા 1 8 અહીંયા 10 આપી હોય તો અહીંયા તમે n બરાબર 10 કરો 10 વત્તા 1 11 આટલું કરવાનું આટલું કર્યા પછી સિમ્પલ ફરી અહીંયાની આ પ્રોસેસ કરી ફટાફટ જવાબ આવી જાય ચલો આટલી ખબર પડી છે n બરાબર 5 કે કેટલા તો રકમની અંદર જો કે પણ વચ્ચે ની સંખ્યાઓ છે તો કે 5 છે 10 છે 20 છે કે બિન નહી છે 10 થી થાય કે 5 છે કે તમારે n બરાબર 5 એટલે 6 કે n બરાબર 6 લેવા અને એમાં એ ઉમે એ આ સ્ટેપ ઉપર આપણે કર્યા બાદ શું કરીશું આપણે કર્યા બાદ હવે આ સંખ્યાઓ પર આ સંખ્યાઓ આવી ગઈ છે એટલે આપણે આનો ઉપયોગ કરવાનો છે હવે આ પ્રથમ ઉપયોગ કરો છો લખીએ અને 10 ના છેદમાં 15 10 ના છેદમાં 15 એટલે કઈ આ સંખ્યા 10 ના છેદમાં 15 સમાન છેદ વાળી જે સંખ્યા છે ને
તેનો ઉપયોગ કરવાનો સમસ્યા કે એક કટા બંધે છે અલગ અલગ તો પહેલી દસના સીમા 15 ને અહીંયા જે સંખ્યા આવી એના વડે ઉપરની છે ગુણીકાર એટલે અંશ અને છેદમાં ગુણીકાર કરવાનો બરાબર અહીંયા જો મૂકીએ 6 અહીંયા મૂકીએ 6 ચલો 10 6 ગુણાકાર કરી આનો આનો ગુણાકાર કરી 60 ત્યારબાદ 15 6 એટલે 5 બરાબર 10 6 15 6 નેવાય કે એ આપણે કહી નાખી અને બીજી સંખ્યા કઈ સંખ્યા છે એટલે 12 ના સીમામાં ભરી નાખો 12 ના છેદમાં 15 ગુણ્યા એને પણ અહીંયા 6 વડે ઉપર નીચે ગુણ્યા 6 મૂકી દેતા 12 6 4 અને છેદમાં 15 તમે જોઈ શકો છો કે આ સમાન છે ભાઈ એનો ફરી ઉપયોગ કરી અહીંયા જે સંખ્યા આવી એની બરાબર 6 એના આપણે ઉપર જે ગુણ્યા મૂકી દીધા વો વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાઓ લખવાની આપણું કામ શું છે કે રીતના તો કે જો 60 ના છેદમાં 90 અને 80 ના છેદમાં 90 છે મિનિમમ 11 સંખ્યાઓ 11 એટલે 10 સંખ્યાઓ આવી આ 10 11 સંખ્યાઓનો પછી આપણે મને તે વાંચન કરવાની છે જો હું પહેલો લાગુ થાય એટલે હું લાંબુ લખવાનો છું આખું સમજાવું છું નક્કી રીતના જો પહેલી સંખ્યા કઈ આવી 60 ના છેદમાં 90 અને બીજી સંખ્યા આવી છે આની વચ્ચે અનંત સંખ્યા હોય કોઈ પણ બે સંખ્યાની વચ્ચે એવું છે આગળ પણ આપણે ભણેલા છીએ કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યા હોય કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા હોય પૂર્ણ સંખ્યા સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા હોય ઘણી બધી હોય અસંખ્ય હોય યાદ રાખો તો આનો જવાબ લખવા તમને સિમ્પલ જો શરૂઆત કરી આપણે 60 થી 2 60 ના છેદમાં 90 થી 40 ના છેદમાં 90 એની વચ્ચેની સંખ્યા હોય તો કઈ બી આવે 61 ના છેદમાં 90 તો પહેલો દાખલો સમજાવો પછી ડાયરેક્ટ સમજો હવે આમાં આ સંખ્યા અને આ સંખ્યાનો ઉપયોગ ના થાય એટલે કે એની વચ્ચે શું હોય ને આ બંનેની વચ્ચે શું મેળાક તો 60 ના છેદમાં 90 આવે 40 ના છેદમાં 90 આવે એટલે આ આપણા મગજથી ઠીક છે આપણને ખબર ઘણી વચ્ચે કઈ સંખ્યા આપણા આપણને કે 2 અને 19 ની વચ્ચે સંખ્યા હોય તો આપણે 3 થી લઈને 18 સુધી લખી શકીએ કે આ હોય એ સિમ્પલ મેં તમને સમજાવ્યું હવે એટલે સામાન્ય સંખ્યાઓ કહેવાય નાના બાળકને આપણે પૂછીએ તો કરવાનું પૂછે છે ને બંને વચ્ચે એટલે આપણે આ પર પણ કે
Yang nasi rumah,
Saya harus berpikir sama dia.
કોઈ જો આ બહુ સેક્શન છે તો આપણે આ વિડિયો પર વિડિયો ની અંદર હવે છેલ્લો જે વિડિયો છે એની અંદર આપણે આ સાધનના જે દાખલા છે એ તમને આધારિત કરી દેવાના છે ત્યાર બાદ નવા ચેપ્ટર તરફ વળી છે બરાબર છે ઓકે ત્યાં સુધી આ દાખલા તમારે કરી દેવાના છે બરાબર